કોઈ નહીં. તો સાતમા દાખલામાં તમને વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર કો કે વપરાયેલ માલ સામાન કો, એક જ શોધવાની છે અને ખરીદી શોધવાની છે. બરાબર. તો રકમમાં શું આપ્યું છે? સરુ સ્ટોક, સરેરા સ્ટોક, સોરી છેવટનો સ્ટોક, ફેરબદલી દર અને સરેરા સ્ટોક. હમણાં જ આગલા દાખલામાં કીધું, ત્રણ જણનું કુટુંબ છે, સરુ, આખો અને સરેરાશ. હવે ત્રણમાંથી એક પણ ખૂટતો હોય ને, ખોવાઈ ગયો, તો પેલા શોધી જ નાખવાનું. આ સૂત્ર મૂકી દીધું, જુઓ, સરેરા સ્ટોક બરાબર સરુ સ્ટોક વત્તા આખો સ્ટોક છેદમાં બે. તો અહીં સરેરા સ્ટોક 55,000 બરાબર સરુનો સ્ટોક મારે શોધવાનો છે. તો સરુનો સ્ટોક શોધવા માટે સરુ વત્તા આખરનો 60/2. હવે આની પણ સીધી ગણતરી કરો તો 55,000 ગુણ્યા 2 - 60 બરાબર સરુ સ્ટોક. બોલો ક્લિયર. તો શું થશે? 1,10,000 - 60,000 બરાબર સરુ સ્ટોક. તો 50,000 તમારો સરુનો સ્ટોક આવી ગયો. બરાબર છે. ચાલો હવે શું શોધવાનું? તો હવે કહે છે વપરાયેલ માલની પડતર શોધો. તો છોકરાઓ, વપરાયેલ માલની પડતર શોધવા માટે આપણી પાસે સરુનો સ્ટોક હોવો જોઈએ, તો છે, પણ ખરીદી નથી. ખરીદી નથી, આખો સ્ટોક પણ છે, તો ખરીદી શોધવા શું કરો? તો પહેલા ફેરબદલી દર આપેલો છે, હવે એનાથી દાખલો આગળ ચાલે. ચાલો તો લખો, માલ સામાન ફેરબદલી દર બરાબર વપરાયેલ માલ સામાન છેદમાં સરેરાશ સ્ટોક. તો છોકરાઓ, મારા સામાન ફેરબદલી દર 4 વખત એટલે અહીં 4 લખ્યા. હવે વપરાયેલ માલ સામાન, તો વપરાયેલ માલ સામાન મારે શોધવાનું છે. છેદમાં સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક કેટલો છે ભાઈ? તો કે ભાઈ 55,000. આ બે નો ગુણાકાર કરી દઈએ, 4 × 55,000 તો વપરાયેલ માલ સામાન. આ બે નો ગુણાકાર 2,20,000 બરાબર છે. આ રીતે તમારો આ દાખલો પૂરો થયો. નહીં, સોરી, હવે આપણે વપરાયેલ માલ સામાન આવી ગયું, ચાલો એના પરથી સૂત્ર મૂકો. વપરાયેલ માલ બરાબર શું સૂત્ર છે? સરુ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક. તો છોકરા, વપરાયેલ માલ સામાન 2,20 બરાબર સરુનો સ્ટોક આપણે શોધ્યો 50,000 વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક આપણને 60 આપેલો છે. હવે છોકરાઓ, ખરીદીને તારે ત્યાં જ રહેવા દો. તો 2,20 - 50 આ બાજુ આવે ને, આ બાજુ એટલે માઇનસ, ને પેલા માઇનસ છે તો પ્લસ બરાબર ખરીદી. તો તમારો જવાબ આવશે 2,30,000. તો ખરીદી મળી ગઈ,
વપરાય માલ સામાન મળી તો આ રીતે તમારો દાખલા નંબર 7 પૂરો થયો પણ આપણે 8મો પણ ગણવાનો છે એટલે આને પોલિયો પીવડાવજો તો છોકરાઓ 8મો દાખલો બેઠક છે આમ તો તમે જાતે ગણી શકો વિડિયો જોવાની જરૂર પણ નથી નવે આવડી જ જવું જોઈએ તો જો પહેલું છોકરાઓ શરૂઆતનો સ્ટોક સરેરાશ સ્ટોક બહુ આગળ વાંચવાનું જ નહીં હમણાં જ કીધેલું કે આવું આવે એટલે તમારે પહેલા શરૂ કે આખરનું શોધી નાખવાનું તો સરેરાશ સ્ટોક 70,000 બરાબર 50,000 વત્તા આખર છેદમાં 2 તો 70,000 ગુણ્યા 2 માઇનસ 50 50 આમ ચાલ્યા જાય આખો તો 1,40,000 માઇનસ 50,000 બરાબર આખર તો 90,000 આખો સ્ટો બરાબર છે ચાલો હવે આવી ગયું ભાઈ તમને ફેર બદલી દર આપેલો છે આગલા દાખલા જેવું તો માલ સામાન ફેર બદલી દર બરાબર વપરાયેલ માલ સામાન છેદમાં સરેરાશ સ્ટોક તો જો ફેર બદલી દર કેટલો મે 4 વખત એટલે 4 વપરાયેલ માલ સામાન આપ્યો નથી શોધી શકાય એમ પણ નથી તો એને આપણે આ રીતે લખી દેવા જે આપ્યો હોય ને એનાથી આપણો સરળ થાય છેદમાં સરેરાશ સ્ટોક 70,000 આ બે નો ગુણાકાર કરીએ તો 2,80,000 બરાબર વપરાયેલ માલ સામાન થઈ ગયો હવે ખરીદી શોધવા માટે વપરાયેલ માલ સામાન બરાબર શરૂ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક આ 280 લખી દીધા ચાલો શરૂનો સ્ટોક આપણી પાસે 50,000 આવ્યો વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક 90,000 આવ્યો તો 280 આ બાજુ લઈ લઈએ 50 વત્તા 90 બરાબર ખરીદી તો 3,20,000 બરાબર છે ને ઓકે ભાઈ બોલી ગયા ખરીદી બોલો ક્લિયર તો 8મો દાખલો પણ છોકરાઓ તમારો પૂરો થયો હવે 9મો અને 10મો એ આપણે બીજા વિડીયોમાં લઈશું